हेलो फूडीज, वेलकम बैक टू माय चैनल। आज आपणे बनावीशुं सेव रोल। बहार फरसाणनी दुकानमां मळता सेव रोल हवे घरे केवी रीते बनाववा ते आपणे जोई लईए। तेना माटे मैं अहींया 1.5 कप बटाका लीधा छे, जेने आपणे बाफी अने छीणी लीधा छे। वजनमां जोईए तो 250 ग्राम बटाका छे। त्यारबाद वर्मीसीली सेव लीधी छे। आ प्रकारनी जे झीणी सेव आवे छे ते लेवी, જે જાડી આવે છે તે ન લેવી। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ લીધી છે, શુગર પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, પૌવાનો મેં અહીંયા પાવડર કરીને લઈ લીધો છે, તેના બદલે તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો, મીઠું, કોર્નફ્લોર, મેદો, કોર્નફ્લોર અને મેદો કે જેની આપણે સ્લરી બનાવીશું। તો ચાલો આપણે બનાવીએ સેવ રોલ। सेव रोल बनावा माटे प्रथम तो आपणे एक बाउल लईशु, तेनी अंदर आपणे बटाका, जे आपणे पौवानो पाउडर लीधो छे ते लगभग 1/4 कप जेटलो छे ते एड करीशु। वन हाफ टीस्पून આપણે આમચૂર પાવડર એડ કરીશું। વન હાફ ટીસ્પૂન આપણે શુગર એડ કરીશું। જો તમારે વધારે ગળ્યું જોઈએ તો તમે 1 ટીસ્પૂન લઈ શકો છો। હવે તેમાં આપણે 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ છે કે જે તમે મરચાં તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। અહીંયા આગળ હું 1/2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈશ અને સ્વાદ પ્રમાણે તમે મીઠું લઈ શકો છો। હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું। જો બાફતી વખતે વધારે પાણી બટાકામાં ગયું હશે તો વધારે પૌવા જોઈશે, તો બાફતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બટાકામાં પાણી ઓછું જાય, અને બને તો વરાળથી બાફવા। હવે આપણે તેને હાથના ઉપયોગથી મિશ્રણને સરખું મિક્સ કરી લઈશું। આ જ મિશ્રણથી તમે કટલેટ્સ પણ તૈયાર કરી શકો છો। આપણું મિશ્રણ બરાબર થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે હવે આપણે તેમાંથી આપણે જે શેપ આપવો હોય તે આપી શકીએ છીએ। સેવ રોલ નોર્મલી નળાકાર આકારના, એટલે કે સિલિન્ડર આકારના હોય છે, તો આપણે તેને તે પ્રમાણે આકાર આપવો। તમે તમારી પસંદ મુજબ તેને લાંબા કે જાડા કરી શકો છો, પણ બજારમાં આપણે જોઈએ તો આ રીતના સેવ રોલનો આકાર હોય છે, માટે આપણે તે રીતે આકાર બનાવીશું। આ પ્રકારે રોલ વાળી અને આપણે તેને એક પ્લેટમાં મૂકતા જઈશું। આપણા રોલ વળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે મેદો અને કોર્નફ્લોરની સ્લરી બનાવીશું। તેના માટે આપણે 3 ટેબલસ્પૂન મેદો લઈશું, 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈશું। હવે તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને એક સ્લરી જેવું બનાવીશું। તેની અંદર કોઈ પણ પ્રકારના લમ્પ્સ ન રહે તેનું ધ્યાન રાખવું, અને એકદમ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, એવું ખીરા ટાઈપનું બનાવવું। હજુ પણ મિશ્રણ થોડું જાડું છે તો આપણે તેમાં પાણી એડ કરીશું।
स्लरी तैयार थई गई छे। लमा आ प्रकारनी कंसिस्टन्सी राखवानी छे। तेमा आपणे थोड़ू मीठू एड करीशुं। ने चपटी मरी पाउडर एड करीशुं। तेने सरखी रीते मिक्स करी लईशुं। बहु जाडू न राखवुं, नहीं तो पड उपरनुं बहु कड़क थशे। हवे आपणे आ जे रोल वाळेला छे तेने आनी अंदर डीप करीशुं। त्यारबाद आपणे जे सेव लीधी छे तेनी अंदर रोल करीशुं। सरखी रीते सेव कोट थई जाय ते रीते तेने सेवमां रगदोड़ी लेवुं। तो आ प्रकारे तेनी आजूबाजू कोटिंग थई जवुं जोईए। आ रीते आपणे एक पछी एक रोल ने स्लरीमां डीप करी अने सेवमां रगदोड़ी अने साइड उपर मूकता जईशुं। આપણા સેવ રોલ વળીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। રોલ ફ્રાય કરવા માટે મેં અહીંયા એક કઢાઈમાં તેલ લીધું છે, તેને આપણે મીડિયમ આંચ ઉપર ગરમ થવા દઈશું। તેલ થઈ ગયું છે। હવે આપણે તેમાં એક પછી એક સેવ રોલ નાખીશું। તેલ બહુ ગરમ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું। મેં ધીમા તાપે જ તેના ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। બે ત્રણ મિનિટ સુધી અને તળાતા વાર લાગશે। હવે આપણા રોલ રેડી થઈ ગયા છે। આપણે તેને એક પ્લેટમાં ટીશ્યુ પેપર મૂકી અને તેમાં કાઢી લઈશું જેથી વધારાનું તેલ તેમાં એબ્સોર્બ થઈ જાય। તૈયાર છે આપણા સેવ રોલ, એકદમ ક્રન્ચી અને બહાર ફરસાણની દુકાને મળતા સેવ રોલ તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરીશું। સર્વ કરવા માટે મેં અહીંયા એક પ્લેટ લીધી છે, તેમાં આપણે આપણા સેવ રોલ ગોઠવીશું। ઉપરથી પડ એકદમ ક્રિસ્પી થયું છે। તેને તમે ધાણાની ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તો તૈયાર છે આપણા સેવ રોલ। તમે પણ આને ઘરે જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી તે જરૂરથી શેર કરજો। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા સેવ રોલ તૈયાર છે। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।